કચ્છના અંજારની નાટ્યાલય સંસ્થાની 14 વિદ્યાર્થિનીઓએ સિમલામાં આયોજિત ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત ડ્રામા અને ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને 18 કૃતિઓની રજૂઆત કરી હતી. તેમાંથી વિદ્યાર્થીઓને 5 કૃતિઓમાં દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવીને વિજેતા થઈ હતી, તેમજ શિલ્ડ પણ પ્રાપ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે શિમલા ખાતે આ ડ્રામા અને ડાન્સ કોમ્પિટિશનમાં ભારતભરમાંથી 1200 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો અને 270 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. નાટ્યાલય સંસ્થાના ભાગ્યશ્રી ચંદ તથા કિન્નરી ચંદે જણાવ્યું હતું કે તેઓએ કચ્છી લોકનૃત્ય તેમજ ટિપ્પણી નૃત્યની પણ રજૂઆત કરી હતી અને 4 મહિનાની સઘન પ્રેક્ટિસ કરીને 18 એન્ટ્રીમાં વિજેતા થયા હતા. અમે 18 કૃતિઓની પ્રસ્તુતિ કરી, જેમાં અમે અંજારથી 14 જેટલા વિદ્યાર્થીઓ ગયેલા અને ત્યાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકમાં અમારી દરેક કૃતિઓની પસંદગી થઈ, જેમાં 7 કૃતિઓને પ્રથમ ક્રમાંક, 5 કૃતિઓને દ્વિતીય અને બાકી તૃતીય ક્રમાંકમાં અમારી કૃતિઓને સ્થાન મળ્યું. શિમલા ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ નૃત્ય સ્પર્ધામાં આપણે નાટ્યાલયની વિદ્યાર્થિનીઓને લઈ અને પ્રસ્તુતિ કરવા ગયા હતા. ત્યાંની પ્રસ્તુતિમાં આપણે શાસ્ત્રીય નૃત્ય, લોકનૃત્ય તેમજ સેમી ક્લાસિકલ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી, તેમજ 18 એન્ટ્રીઓ લઈ ગયા હતા અને 18-18માં ગુરુકૃપાથી વિજેતા પ્રાપ્ત કરી હતી. બંને દીકરીઓને જ્યારે તાલીમ લેવાની હતી તો ગાંધીધામ સુધી જવું પડે એટલે એવું નક્કી કર્યું કે અંજારની દીકરીઓને અહીંયા જ જો સુવિધા મળી રહે એ હેતુથી બંને દીકરીઓએ અહીં વર્ગો ચાલુ કર્યા અને આજ અંજારની દીકરીઓને આ તાલીમ આપી અને અમે અંજાર પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છીએ.